નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હરણી મોટનાથ મહાદેવ રોડ પર આવેલ સિવાય એક્ઝોટિકા 3 BHK પ્રીમિયમ ફ્લેટ્સ આપણે જોવા માટે આવ્યા છે. આ પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપને પવનભાઈ આપશે. હેલો એક્સપ્લોર બ્લોગ્સ, આપનું સ્વાગત છે સિવાય એક્ઝોટિકામાં સેમ્પલ ફ્લેટમાં. સો આ આપણું સેમ્પલ ફ્લેટ છે જે અત્યારે રેડી પોઝિશનમાં છે, તમે જોઈ શકો. સો સ્ટાર્ટિંગમાં આપણે ફોયર આવશે જે 5x3 ફોયર એરિયા રહેશે. પછી આપણે એન્ટ્રી લઈશું લિવિંગ હોલમાં, 16x11 લિવિંગ હોલ રહેશે જે અત્યારે દેખાઈ રહ્યો છે તમને. 16x11 લિવિંગ હોલ રહેશે જેમાં એક બાલ્કની તમને અટેચ મળશે. આવો આપણે બાલ્કની જોઈએ. આવી રીતે બાલ્કની રહેશે જેમાં તમને ટફન ગ્લાસ ઇન્સ્ટોલ મળશે. બાલ્કનીની સાઈઝ છે 6x3.5 ફૂટની ચોરસ ફૂટ. નેક્સ્ટ આપણે વધીશું કિચનની તરફ. આ બાજુ તમારો કિચન સ્પેસ છે જે આવશે 14x10. પવનભાઈ, આપણે આ જે બધું ડેકોરેશન કર્યું છે આમાં શું શું ઇન્ક્લુડ આવશે? ઇન્ક્લુડિંગમાં એવું છે, અત્યારે જે સેમ્પલ ફ્લેટ છે એમાં તમને ખબર છે કે નોર્મલી ઇન્ટિરિયર સાથે અમે કરાવતા હોઈએ છીએ. એમાં તો તમે નોર્મલી તમને જે આ કિચન સ્પેસ દેખાય છે તેમાં તમને એક ગ્રેનાઇટનો મળશે, કિચનમાં ગ્રેનાઇટ મળશે, પ્લેટફોર્મ મળશે વિથ SSL સિંક આવશે SSL. ઓકે. અને જે આધાર વિન્ડો આવશે જેમાં તમને 3-layer મોસ્કિટોસ વિથ સેપરેટ ગ્રીલ વિન્ડો આવશે, પાવડર કોટેડ વિન્ડો આવશે. અને આ સાઈડ તમારો વોશ એરિયા છે જે તમારો રહેશે 7x5. પહેલા નાનો હતો વોશ એરિયા, હવે તેને એક્સટેન્ડ કરીને થોડો મોટો કરી દીધો છે, એટલે તમે આમાં ઇલેક્ટ્રોનિક્સ વિથ તમે સ્ટોરરૂમ એઝ અ યુઝ કરી શકો છો. આનો ઇનફ સ્પેસ મળશે તમને. આ કિચન જે તમને દેખાય છે, જે તમને કિચન દેખાઈ રહ્યો છે તે L શેપમાં આવશે. ત્યાં અહીં સુધી તમને સ્પેસ મળશે. આ એઝ અ અહીંયા આગળ તમે સર્વિસ પ્લેટફોર્મ ઓર ડાઇનિંગ સ્પેસ તમે યુઝ કરી શકો છો. એનો અહીંયા તમને ફ્રીજ માટે સ્પેસ આપેલી છે, રેફ્રિજરેટર માટે જેમાં તમને પોઈન્ટ આપેલો છે ફ્રીજનો. આગળ વધીશું. આ તમારું કિચન ડાઇનિંગ સ્પેસ છે જેમાં અહીંયા તમે ડાઇનિંગ કરી શકો છો, જેની માટે સ્પેસ આપણે આપી છે. આગળ વધીશું આપણે ફર્સ્ટ બેડરૂમ તરફ, જે તમારો એઝ અ ચિલ્ડ્રન કમ ગેસ્ટ બેડરૂમ કહી શકો છો, જે તમારો રહેશે 11x10. દરેક બાથરૂમમાં આપણે વિન્ડો આપેલી છે જે તમારે ઇનફ હાઇટ છે જેના લીધે તમને હવા ઉજાસ સારો રહેશે. કોઈ પણ જે વિન્ડો છે તમે આવશે જે 3-layer વિન્ડો આવશે જેમાં મોસ્કિટોઝ ને અટેચ રહેશે સેપરેટ ગ્રીલ. તમે તમારી ચોઇસ થી તમે ઇન્ટિરિયર કરાવી શકો. નેક્સ્ટ આપણો સેકન્ડ બેડરૂમ આવશે જે માસ્ટર બેડરૂમ છે, જેમાં એક ટોયલેટ બાથરૂમ અટેચ આવશે, જે તમારો બેડરૂમની સાઈઝ છે 11x11 તમારી સાઈઝ રહેશે. આમાં પણ તમે જોઈ શકો છો વિન્ડો આપણે આપી છે, પાવડર કોટેડ વિન્ડો આવશે જેમાં સેફ્ટી ગ્રીલ અને મોસ્કિટો નેટ આવશે સાથે. અને આમાં તમે જોઈ શકો છો એક અટેચ ટોયલેટ બાથરૂમ છે જેની સાઈઝ 7x4 તમારો ટોયલેટ બાથરૂમ રહેશે. બાથરૂમ ફિટિંગ્સ ને બધું કઈ કંપનીના આપવાના છે? હા, જેટલી પણ ઇલેક્ટ્રિક આઇટમ છે બધી એન્કર ની આવશે, વાયરિંગ થી માંડીને સ્વિચિસ થી માંડીને બધું એન્કર કંપની નું આવશે. આમાં જે બે માસ્ટર બેડરૂમ છે બેમાં આપણે એસી ના પોઈન્ટ્સ આપેલા છે કોપર વાયરિંગ સાથે, એટલે તમારે ફ્યુચરમાં રહેવા આવશે ત્યારે સિર્ફ એસી ઇન્સ્ટોલ કરાવવાનું રહે છે. એ દરેક ફ્લેટમાં કે ખાલી આ સેમ્પલ ફ્લેટ છે એટલે દરેક ફ્લેટમાં આપણે એસી માટે આપેલી છે કોપર વાયરિંગ સાથે આપેલું છે જેમાં તમારે એસી ઇન્સ્ટોલ કરવાના રહેશે. ઓકે.
અને આ સીલિંગ ને બધું તો પહોંચી જાય છે, સીલિંગ ને બધું તો આ સેમ્પલ પ્લેટ છે એટલે સેમ્પલ પ્લેટ છે એટલા માટે, અને આમાં કોઈ આપણે એવું નથી આપવાના, નોર્મલ જે હોય છે એ રીતે જ આપીશું આપણે. ઓકે ઓકે, એટલે લોકોને ખ્યાલ આવે કે કેવી રીતે. આમાં શું હોય છે કે દરેકની ચોઇસ અલગ અલગ હોય છે, ઇન્ટિરિયર થી લાઈન બધાનું અલગ અલગ થાય છે ફર્નિચર સાથે, એટલા માટે આપણે નથી આપ્યું. ઓકે, આજે ટાઇલ્સ છે એ આપણે કઈ છે? બટ આ એકચ્યુઅલી બીજી ટાઇલ્સ આપી છે, આપણા જે નેકેડ ફ્લેટમાં આવશે તે વિટ્રીફાઈડ ટાઇલ્સ આવશે, ડબલ કોટેડ વિટ્રીફાઈડ ટાઇલ્સ આવશે, જે 2.5x2 ની હશે, 2.5x2 ની હશે. કોમન ટોયલેટ બાથરૂમ આવશે આવી રીતે. ત્રણેમાં આપણે કોમન બાથરૂમમાં એવી રીતે આપણે પાઇપ્સની ફિટિંગ્સ કરી છે, જેથી કરીને તમારે ફ્યુચરમાં અગર કોઈ વાલ કે કશું બગડી જાય છે અને ફિનિશ કરાવવાના હોય છે તો એનો અલગથી આપણે વાલ આપેલો છે, જેથી તમે વાલ બંધ કરશો તો પર્ટિક્યુલર તમારા ટોયલેટ બાથરૂમ એ જ બંધ થશે, આખા ફ્લેટની તમારે બંધ કરવાની જરૂર નહીં પડે. આ સિંક આપેલું છે અહીંયા આગળ, કોમન વોશ બેસિન માટે આપેલું છે સ્પેસ. આ થર્ડ તમારું માસ્ટર બેડરૂમ છે, જે તમારું રહેશે 13x11 નું. 13x11 ખૂબ જ મોટું લિવિંગ સ્પેસ છે. આમાં તમે જોઈ શકો છો આ બેડ બનાવ્યા પછી ને કબટ બનાવ્યા પછી પણ તમે આટલી સ્પેસ તમને મળશે, તમે ઇઝીલી વોકિંગ થ્રુ કરી શકો છો. આમાં પણ એક ટોયલેટ બાથરૂમ માટે જ રહેશે. આમાં અમે બે માસ્ટર બેડરૂમમાં ગીઝર અટેચ આપવાના છે ઇલેક્ટ્રોનિક્સમાં. તમામ ફ્લેટમાં જેગુઆરના જ બાથરૂમ ફિટિંગ્સ. બાથરૂમમાં આપણે લિન્ટલ લેવલ સુધીની એટલે કે આપણે ડોર હાઈટ સુધીની આપણે ટાઇલ્સ આપીશું. ઓકે, અને ગરમ પાણી માટે ગીઝરની પણ, ગરમ પાણી માટે ગીઝરની આપણે બે માસ્ટર બેડરૂમમાં બે ગીઝર આપણે ઇન્સ્ટોલ કરીને આપીશું. અને આ એસીની પાઇપ છે, એસીનું પાઇપિંગ ઓલરેડી થઈ ગયું છે જે કોપર વાયરિંગ સાથે કરેલું છે, કોન્સિલ વાયરિંગ, એટલે એમાં તમારે કોઈ એક્સ્ટ્રા વર્ક કરવાની જરૂર નહીં પડે. બીજી એક ગેલેરી છે જે તમારી રહેશે 6x4.5 ફીટની, જેમાં બે લોકો આરામથી બેસી શકે છે. દરેક વિન્ડોમાં આપણે ગ્લાસ ફિટિંગ આપીશું, ટફન ગ્લાસ રહેશે. અને આમાં તમે જોઈ શકો છો બે ટાવર વચ્ચે આપણે ઓલમોસ્ટ ડિસ્ટન્સ 15-20 ફીટનું આપેલું છે, એટલે તમે તમારા માટે બેનિફિટ એ રહેશે કે તમે કોઈ પણ યુનિટ બુક કરાવો છો જે તમારું ફોર સાઈડ ઓપન રહેશે. બરાબર છે, એટલે એર ડાયરેક્શનનો પણ પ્રોબ્લેમ ના આવે. જી, હવા ઉજાસ તમારું ચાલુ રહેશે કોઈ પણ યુનિટ પર, કોઈ પણ ફ્લોર પર. આ એક વિન્ડો આપણે આપેલી છે, પ્લસ તમારું સેપરેટ ગ્રીલ આવશે. અને તમે જોઈ શકો છો બે ટાવર વચ્ચેની સ્પેસ ઓલમોસ્ટ તમારે 15 ફીટની સ્પેસ છે ડિસ્ટન્સ. કોણ ભાઈ અહીંયાથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ કેવી છે? પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વાત કરું તો અહીંયાથી આપણે જે નીચે રોડ આપેલો છે એ 12 મીટરનો રોડ છે. આપણા પ્રોજેક્ટની ખાસિયત એ છે કે 12-12 મીટરના બે રોડ બોર્ડર પ્રોજેક્ટ છે, એટલે ઇનકેસ ફ્યુચરમાં તમારે એની બાજુમાં કોઈ પ્રોજેક્ટ નહીં આવે, ફર્સ્ટ એન્ડ બેનિફિટ એ છે તમારો. જે 12 મીટરનો જે રોડ છે એ અહીંથી 150 મીટર્સ પર 12 મેઈન મોટા મહાદેવથી 30 મીટર રોડ પર કનેક્ટ થઈ જાય છે, ત્યાંથી તમને ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન બધું મળી જાય છે, જેમ કેબ વગેરે છે, ટેક્સી વગેરે, ત્યાંથી તમે અવેલ કરી શકો છો. અને આપણે સ્કૂલ ને હોસ્પિટલ મળી કનેક્ટિવિટીની વાત કરું તો આપણો જે પ્રોજેક્ટ છે હર્નીમાં લોકેટેડ છે એક્ઝેક્ટલી, અને આપણા અરાઉન્ડ 5 મોટી એવી સ્કૂલ્સ આવેલી છે જેના તમને નામ ખબર હશે. ડીપીએ સ્કૂલ છે જે આપણે વોકિંગ ડિસ્ટન્સમાં આવે છે, ડીપીએ સ્કૂલ અને ગ્લોબલી ડિસ્કવરી સ્કૂલ. બીજી સિગ્નલ સ્કૂલ આવે છે નજીકમાં, બીજી એક બ્રાઇટ ડે સ્કૂલ આવે છે, એવી 5 આપણે સ્કૂલ, મોટી જાયન્ટ સ્કૂલ આપણા નજીકમાં છે પ્રોજેક્ટના અરાઉન્ડમાં. અને આગળ મંદિરની વાત કરું તો આગળ મોટા મહાદેવનું મંદિરનું રોડ છે, સુપરમાર્કેટ નજીક જ છે અહીંયા. બરાબર છે, એટલે ખૂબ જ સરસ આપના પ્રોજેક્ટ જોવાને જાણવા મળ્યું. હવે આપણે આ બતાવો કે આનું પજેશન ક્યાં સુધી છે? પજેશન આપણે December 22 આપી દેવાના છે, મેક્સિમમ ડિસેમ્બરમાં. એટલે 3-4 મહિના, 4 મહિનામાં આપણે પજેશન.
બરાબર છે. અને આપણે કેટલી બેંક સાથે આપણે ટાઈપ છે? આપણે ઓલમોસ્ટ 8 થી 10 બેંક છે, જેમાં ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ બેંક, જેમાં ટોટલ 2 ટાવર છે. 2 ટાવરમાં આપણે પર ટાવર પર 1.5 કિલોવોટની સોલર પેનલ આપીએ છીએ. એનાથી બેનિફિટ એ થશે તમને કે જે કોમનનું બિલ છે એ તમારું રિડ્યુસ થઈ જશે. ઓલમોસ્ટ તમારું જે સોસાયટી પર બર્ડન આવતું તે ઓછું થઈ જશે, એટલે મંથલી તમારે રેન્ટ કેસમાં 300-400 રૂપિયા જેવું બિલ આવશે. પાર્કિંગમાં આપણે બેઝમેન્ટ નથી બનાવેલું, પાછળનું કારણ એ છે કે એને મેન્ટેન રાખવું બહુ અઘરું છે અને પાર્કિંગ પણ ઇઝીલી નથી થઈ શકતી. બેઝમેન્ટમાં પાણી ભરાવાના ઇસ્યુ ને મેન્ટેનન્સ વધી જાય છે, તેથી આપણે કવર પાર્કિંગ આપેલું છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેશે. એમાં એક કાર પાર્કિંગ અને બે ટુ વ્હીલર પાર્કિંગનું અલોટેડ પાર્કિંગ આપણે આપીએ છીએ. બરાબર છે. તો દર્શક મિત્રો, જલ્દીથી પોતાનું સ્વપ્નનું ઘર હરણી મોટનાથ મહાદેવ રોડ પર આવેલ શિવાય એક્ઝોટિકામાં આવી બુક કરાવો.